અત્યાર સુધી મેં તમને જે કંઈ વિડીયો લેક્ચરની અંદર ભણાવ્યું એ વિડીયો લેક્ચર ઉપરથી થોડા ઘણા સવાલો અને ચોપડીના બ્લુ કલરના સવાલો જે આઈએમપી ગણી શકાય તે બધા સવાલો આની અંદર છે. જોકે હજી પછી એક ક્ષાર નામનો ટોપિક બાકી છે, એ ક્ષાર નામનો ટોપિક આના પછીના વિડીયો લેક્ચરની અંદર ભણાવવામાં આવશે. અત્યાર સુધી જેટલી કોઈ થિયરી મેં તમને ભણાવેલી છે આ બધી જ થિયરીના જે કંઈ જુદા જુદા ક્વેશ્ચન છે, પ્રશ્નો છે, એ તમને રજૂ કરવામાં આવે છે. જોઈએ કઈ રીતના પ્રશ્ન છે અને કેવું છે તે. આ બધા એવા પ્રશ્નો છે, બરાબર છે, જે પરીક્ષાની અંદર તમને પૂછાશે. એસિડ બેઝ સૂચકો એટલે શું? તો કે જે એસિડ અને બેઝની પરખ કરાવે તેને એસિડ બેઝ સૂચકો કહે છે. જેમ કે લિટમસ દ્રાવણ જાંબુડિયા રંગનો હોય છે, જે લાઇકેન અને થેલોફાઇટા નામની જે કોઈ સંબંધ ધરાવતો છોડ છે તેની સાથે સંકળાયેલ હોય છે. સામાન્ય રીતે આ લિટમસ દ્રાવણ છે ને તટસ્થ હોય, એટલે કે એસિડિક કે બેઝિક પદાર્થ ન હોય, ત્યારે જાંબુડિયા રંગનો હોય છે. એ સિવાય અન્ય કુદરતી પદાર્થો જેવા કે લાલ કોબીજના પાન, હળદર, અમુક ફૂલો જેવા કે હાઇડ્રાઇન્ઝિયા, પેટ્રુનિયા અને જેરાનિયમની રંગીન પાંદડીઓ વગેરે એસિડ અને બેઝની હાજરી સૂચવે છે. તો આ બે માર્ક્સના પ્રશ્ન તરીકે તમને પૂછાઈ શકે, બરાબર છે. બે માર્ક્સના પ્રશ્ન તરીકે તમને એસિડ બેઝ સૂચકો એટલે શું એવું પૂછાય તો એનો તમારે જવાબ આ રીતે લખવાનો થાય કે લિટમસ દ્રાવણ જાંબુડિયા રંગનો હોય છે, જે લાઇકેન કે થેલોફાઇટા વર્ગના છોડ સાથે સંબંધ ધરાવે છે તેમાંથી કાઢવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે લિટમસ દ્રાવણ છે એ જાંબુડિયા રંગનો હોય છે. અને એ સિવાય બી ઘણા કુદરતી પદાર્થો છે, જેમ કે હળદર પત્ર, કોબીજના પાન, અમુક ફૂલ જેવા કે હાઇડ્રાઇન્ઝિયા, પેટ્રુનિયા, જેરાનિયમની રંગીન પાંદડીઓ વગેરે એસિડ અને બેઝની હાજરી સૂચવે છે. નેક્સ્ટ, એના પછી શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ ત્રાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? તો જુઓ, દહીં અને ખાટા પદાર્થો છે એ સ્વભાવે એસિડ હોય અને પિત્તળનું વાસણ છે એ સ્વભાવે ધાતુ હોય. જ્યારે કોઈ પણ એસિડને ધાતુના વાસણમાં તમે જ્યારે રાખો છો, મીન્સ કે કોઈ પણ પ્રકારના એસિડને આવા પિત્તળ જેવા વાસણમાં રાખો છો, ત્યારે બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને ખૂબ જ ઝેરી ક્ષાર બને છે. જો આવો આપણા શરીરની અંદર જાય તો આપને ઘણા બધા રોગ થાય છે. એટલે જો બીજો પ્રશ્ન લખો, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ ત્રાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? તેમાં લખેલું છે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ ત્રાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ, કારણ કે તે એસિડ ધરાવે છે. જે કોપર અને પિત્તળ સાથેની પ્રક્રિયા કરી ઝેરી ક્ષાર બનાવે છે, જે કુદરતી રીતે ઝેરી છે. આનાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. આથી આવા ખાટા પદાર્થોને અથાણા, દહીં, પિત્તળ તેમજ ત્રાંબાના વાસણમાં રાખવા નહીં. એના પછી ત્રીજો પ્રશ્ન, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી કેવો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ આપીને સમજાવો. કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. નીચે બે સમીકરણ લખેલા છે, ઝેડએન પ્લસ HCl gives ZnCl2 plus H2, Mg plus H2SO4 gives MgSO4 plus H2. નીચે લખેલું છે કે હાઇડ્રોજન વાયુની ચકાસણી માટે કસોટી કરતા, સાબુના દ્રાવણમાંથી પસાર કરતા, એમાં પરપોટા થાય. આ પરપોટા આગળ ઉપર સળગતી મીણબત્તી સાથે પ્રક્રિયા કરે અને પોપિંગ અવાજ આવે, એટલે કે ધડાકા સાથે અવાજ આવે છે. આથી કહી શકાય કે હાઇડ્રોજન વાયુ છે. તો ફરીથી પ્રશ્ન બોલી જાઓ કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એક્ઝામ્પલ તરીકે ઝેડએનની HCl સાથે પ્રક્રિયા કરી તો ZnCl2 બેન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. Mgની H2SO4 સાથે પ્રક્રિયા કરી તો MgSO4 બેન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. આમ હાઇડ્રોજન વાયુની હાજરીમાં, એટલે કે હાઇડ્રોજન વાયુની હાજરી ચકાસવી હોય તેને હાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે. જ્યારે હાબુના દ્રાવણમાંથી પસાર થાય ત્યારે એના પરપોટા થાય, એની હળકતી મીણબત્તી પાસે જાય તો ધડાકા સાથે અવાજ આવે, જે સાબિતી આપે છે કે હાઇડ્રોજન વાયુ છે. તો આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય. નેક્સ્ટ, ચોથો પ્રશ્ન, ધાતુનું સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે,
उत्पन्न थतो वायु सड़कती मीणबत्ती ने ओलवी नाखे छे। जो उत्पन्न थतो संयोजन पैकी एक कैल्शियम क्लोराइड होय तो प्रक्रियानु समीकरण संतुलित करो। हवे एक संयोजन छे HCl साथे प्रक्रिया करीने उभरो उत्पन्न करे। हवे कोई पण वायु ज्यां उभरो आवतो होय ने त्यारे ई वायुने कार्बन डाइऑक्साइड कहेवाय। तो प्रक्रिया करीने उभरा उत्पन्न करे छे, तो उत्पन्न थतो वायु मीणबत्तीने ओलवी नाखे छे એટલે ફાઇનલ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કોઈ પણ પદાર્થ છે એનો સળગતો હોય તો એને ઓલવવા માટે કામમાં લાગ્યું, એટલે આ રેડ કલરના સિલિન્ડર હોય એ કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુના બનેલા હોય। તો સામાન્ય રીતે જ્યારે આવી રીતે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે વાયુ ઉદ્ભવે છે એ કાર્બન ડાયોક્સાઇડ જ છે જે આમાં લખેલું છે। નેક્સ્ટ, જો ઉત્પન્ન થતા સંયોજન પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરો। તો નીચે બધું જ જવાબ લખ્યો છે કે ઉદ્ભવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ, ધાતુનું સંયોજન CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ। તો આ આપણે એ જે ધાતુનું સંયોજન આપ્યું છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે। પછી અહીં ઉદ્ભવતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે એ મીણબત્તીને ઓલવી નાખે છે। હવે આપણે એમ કીધું કે આ સંયોજન પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ ઉદ્ભવે છે, તો મુખ્ય સંયોજન કેવું હોય? તો મુખ્ય સંયોજન છે ને એની આપણે સમીકરણ જોઈએ એટલે આપણે ખબર પડે મુખ્ય સંયોજન કેવું હોય। જો તો આ એ સમીકરણ આપેલું છે કે CaCO3ની HCl સાથે આપણે પ્રક્રિયા કરશું એટલે CaCl2 પ્લસ CO2 અને પ્લસ H2O આવી રીતનું આખું સમીકરણ બનશે। તો તમે જોઈ શકો છો મુખ્ય સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ છે। તો આખો પ્રશ્ન હું ફરીથી વાંચું છું કે ધાતુનું એક સંયોજન એ છે, ખબર નથી ગયું છે પણ હવે આપણે ખબર પડી ગઈ કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3 આ તમને દેખાય છે નીચે છેલ્લું। એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા, એટલે જો નીચે લખ્યું પ્લસ ટુ HCl એટલે એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરી, તો એને શું કીધું? તો કેલ્શિયમ કાર્બોનેટ ઉદ્ભવે છે, બરાબર છે? પ્રશ્નમાં લખ્યું છે કે પ્રક્રિયા એવા ઉભરા ઉદ્ભવે છે જે મીણબત્તીને ઠારી નાખે છે અને એક સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ હોય તો પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો। તો એ લખેલું છે CaCl2 + CO2 + H2O। શા માટે? HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણ ધરાવે છે જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ એસિડિક લક્ષણો ધરાવતા નથી। તો HCl, HNO3 વગેરે છે ને એ તમે પાણીમાં નાખો ને તો H+ આયન ઉત્પન્ન કરે, આટલી એસિડિક લક્ષણો ધરાવે। જ્યારે ગ્લુકોઝ કે આલ્કોહોલ તમે પાણીમાં નાખશો તો ગ્લુકોઝ અને આલ્કોહોલમાં હાઇડ્રોજન છે પણ તમે એને પાણીમાં નાખશો તો H+ આયન મુક્ત કરતા નથી, તેથી તે એસિડિક લક્ષણો ધરાવતા નથી। તો જો પહેલો જ પોઈન્ટ લખો કે HCl, HNO3 વગેરેના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ જેવા સંયોજનો એસિડિક લક્ષણો ધરાવતા નથી કારણ કે સંયોજનોની એસિડિકતાની તેમાં હાજર વિસ્થાપન H+ આયનની હાજરીને કારણે હોય, એટલે આ પ્રકારના H+ આયનો જલીય દ્રાવણમાંથી મુક્ત કરી શકતા નથી, તેથી સામાન્ય રીતે તેથી તે એસિડિક લક્ષણો ધરાવતા નથી જ્યારે HCl અને HNO3 એસિડિક લક્ષણો ધરાવે છે। કાંઈ નથી કરવાનું, બહુ નોર્મલી લખ રાખવાનું HCl અને HNO3 એ જલીય દ્રાવણમાં H+ આયન ધરાવે છે તેથી એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ જલીય દ્રાવણમાં H+ આયન ધરાવતા નથી તેથી તે એસિડિક લક્ષણ ધરાવતા નથી। છઠ્ઠો પ્રશ્ન, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો એમાં એ જ જવાબ આવે કે એસિડનું જલીય દ્રાવણ પાણીમાંથી H+ આયનો બનાવે છે, આ આયનો વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તેથી દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે। તો જો એને એ જ લખ્યું છે કારણ કે એસિડ પાણીમાં ઓગળે અને જલીય દ્રાવણ બનાવે, જ્યારે તે પાણીમાં ઓગળે ત્યારે તે H+ આયન મુક્ત કરે, આ આયન મુક્ત થાય તેથી ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુતનું વહન કરાવે તેથી એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરાવે છે। તો ફરીથી એક વખત પ્રશ્ન બોલી જાઓ, જ્યારે એસિડ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે પોતાનામાંથી H+ આયન મુક્ત કરે છે, આ આયન
ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરાવે છે, તેથી આ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે. સાતમો પ્રશ્ન, શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ નથી બદલતો? તો એની પણ આપણે ખબર છે કે શુષ્ક HCl વાયુ છે ને પોતાનામાંથી H+ આયન મુક્ત કરી શકતો નથી, તેથી તે લિટમસ પેપરનો રંગ બદલતો નથી. તો જો લખ્યું જ છે, કારણ કે સુકો HCl વાયુ H+ આયન ધરાવતો નથી, આથી તેના દ્વારા કોઈ એસિડિક ગુણ ધરાવતા નથી, જેને કારણે HCl વાયુ એ લિટમસ પેપરનો રંગ બદલતો નથી. હવે એના પછી જોઈએ, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? હવે આમાં તો લખ્યું છે વિભાગ નંબર અને પ્રશ્ન નંબર. હું તમને કહી દઉં, પ્રશ્ન તમે વાંચો, જો એસિડને મંદ કરતી વખતે, એટલે એકદમ ખાટું એસિડ હોય એને આછું કરવું છે આપણે, એટલે કેના જેવો પ્રશ્ન છે કે ભાઈ લીંબુ શરબતની ચાસણી છે એમાંથી લીંબુ શરબત બનાવશ, તો આપણે શું કરીએ કે લીંબુ શરબતની ચાસણીમાં આપણે પાણી નાખી દઈએ, હલાવી નાખીએ એટલે લીંબુ શરબત બની જાય. આમાં એ રીતે જ બનાવવાનું કે એસિડ છે એ સાંદ્ર છે, હવે એને મંદ કરવું છે, તો આપણે એસિડમાં પાણી ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની, એસિડને પાણીમાં ઉમેરવાના છે, બરાબર, નહીં કે પાણીને એસિડમાં. પ્રશ્ન ખાસ સમજવાનો છે કે તમે જ્યારે સાંદ્ર એસિડ ખાટું એસિડ છે તમે એને મંદ કરશો તો તમે શું કરશો, તો કે તમે એસિડ હોય એમાં પાણી નાખી દેશો, એવું કરશો ને તો દાઝવાનો ભય રહે, કારણ કે આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. જ્યારે તમે એસિડની અંદર પાણી ઉમેરશો, સાંદ્ર એસિડની અંદર તમે જ્યારે પાણી ઉમેરશો ત્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એમાંથી છાંટા ઉડી શકે અથવા તો પાત્ર તૂટી જાય અને તમને જાનહાનિ, એટલે ટૂંકમાં તમને નુકસાની પહોંચી શકે. તો જ્યારે તમારે એસિડને મંદ કરવું છે સાંદ્રમાંથી, ત્યારે તમારે પાણી ભરવાનું અને પાણીમાં ધીમે 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 ટીપે 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 એસિડ નાખવાનું, સતત હલાવતા રહેવાનું, જેને કારણે એસિડ સાંદ્રમાંથી મંદ થઈ જશે. પણ યાદ રાખજો, ક્યારેય તમારે લીંબુ શરબત બનાવો છે એમ બનાવી નથી નાખવાનું. લીંબુ શરબતની ચારણી હોય ને એમાં તમે પાણી નાખીને હલાવો છો, થઈ જાય છે, તો એ થઈ ગયું મંદ. પણ આમાં એવું નથી, આમાં સામાન્ય રીતે તમારે પહેલાં વહેલાં જે કોઈ એસિડને સાંદ્રમાંથી મંદ બનાવવું છે તો તમારે એ એસિડમાં પાણી નથી નાખવાનું, પણ તમારે સામાન્ય રીતે પાણીમાં ધીરે ધીરે એસિડ નાખવાનું છે. એસિડ છે એની અંદર પાણી નથી નાખવાનું, એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે, એટલી બધી ઉષ્મા ઉર્જા મુક્ત થશે કે પાત્ર તૂટી જાય. એટલા માટે તમારે કરવાનું શું છે, તો કે તમારે પાણી લઈ અને એમાં ધીરે ધીરે ટીપે ટીપે એસિડ નાખતું જવાનું, ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું. નવમો પ્રશ્ન, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? તો કે એસિડના દ્રાવણને મંદ કરો એટલે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે જ, બરાબર છે. તો જુઓ, જ્યારે એસિડને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાને એવી અસર થાય છે કે એસિડ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું વિયોજન થઈ H3O+ અને સંબંધિત ઋણ આયનમાં થાય છે. એટલે એને જે લીખવું હોય, છેલ્લી લીટી આપણા માટે કામની છે. આથી જ્યારે દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે દ્રાવણનું કદ વધે છે પણ આયનની સંખ્યા તો તે જ રહે છે, આથી પ્રતિ એકમ કદમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઘટે છે. આપણે એટલું બધું નથી લખવાનું, આપણે ખાલી જવાબમાં લખવાનું છે કે જ્યારે દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે H3O+ની સંખ્યા તો સીમિત રહે છે પણ દ્રાવણનું કદ વધે છે, એટલે કે H3O+ની સાંદ્રતા કદ દીઠ ઘટે છે. એટલું લખ નાખો તો ચાલે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ માત્રામાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાને કેવી અસર થાય છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ બેઝ ઉમેરવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા નીચે મુજબ અસર પામે છે, કે એને હોય છે પ્રબળ બેઝ છે. આ દ્રાવણમાં વધુ માત્રામાં બેઝ ઉમેરવામાં આવે ત્યારે પ્રતિ એકમ કદમાં આયનોની સાંદ્રતા ઘટે છે, કારણ કે આ દરમિયાન એને હોય જ અન્ય બેઝના જલીય દ્રાવણમાં વિયોજન પામે છે. નીચે બે ઉદાહરણ બી લખ્યા છે, તો આની અંદર બી તમારે જવાબમાં શું લખવાનું કે જ્યારે
सोडियम हाइड्रोक्साइड में अन्य बेज उमेरवामां आवे त्यारे सोडियम हाइड्रोक्साइड ए प्रबल बेज छे, ज्यारे अन्य बेज निर्बल हशे तो NaOH पोतानामां रहेला OH माइनसनी संख्या ए निर्बल बेज साथे वेचाई जाय छे अने सांद्रता घटे छे, माटे OH माइनस आयननी सांद्रता घटे छे। नेक्स्ट एना पछी तमारी पासे बे द्रावणो A अने B छे, A नी pH 6 छे, B नी pH 8 छे, तो क्या द्रावण में आयननी सांद्रता वधारे हशे? ए पैकी क्यू एसिडिक हशे? क्यू तो लखवानुं के pH बराबर 6 द्रावण एसिडिक छे, ज्यारे pH बराबर 8 द्रावण बेजिक छे। pH बराबर 6 द्रावण में H प्लस एटले के हाइड्रोजन आयन की सांद्रता वधु छे, कारण के एसिडिक पदार्थ होय एमां ज H प्लस की संख्या वधु होय ने। 12 H प्लस आयन की सांद्रता नी द्रावणना स्वभाव पर असर थाय तो के हाँ, जेम एच प्लस वधे छे तेम तेम द्रावणनी एसिडिकता पण वधे छे। बीजो शू द्रावणमां शू बेजिक द्रावणोमां पण एच प्लस आयन होय? जो हाँ तो शा माटे? तो के हाँ, बेजिक द्रावणमां पण एच प्लस आयन होय, એવું નથી કે એસિડિક દ્રાવણમાં જ એચ પ્લસ હોય, બેઝિકમાં પણ હોય પણ એમાં OH માઇનસની સંખ્યા કરતાં ઓછા હોય। હા, બેઝિક દ્રાવણોમાં પણ એચ પ્લસ આયન હોય પરંતુ તે સ્વભાવે બેઝિક હોવાથી તેમાં OH આયનની સાંદ્રતા એચ પ્લસ આયન કરતાં વધુ હોય છે। 14મું 14માંની અંદર તમને શું આપેલું છે? તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરમાં ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ, ફોળેલો ચૂનો કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? તો કે ખેતરની માટીમાં ક્વિક લાઈમ અથવા ફોળેલો ચૂનો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ખાતર તરીકે ત્યારે જ ઉપયોગ કરવામાં આવે જ્યારે ખેડૂતનું ખેતર બેઝિક હોય। એટલે બેઝિક ખેતરમાં તમે આવા જે પદાર્થો નાખશો એ બધા એસિડિક ગુણ ધરાવે છે, તટસ્થીકરણ થશે અને તેની માટી છે એની એસિડિકતામાં ઘટાડો થશે, જેથી ખેડૂતને ફાયદો થશે। તો 14મો પ્રશ્ન વિચારો, જો તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં ખેતરની માટીમાં ક્વિક ક્લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ ફોળેલો ચૂનો કે ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે? તો કે મોટા ભાગે ખેતરની માટી છે એની અંદર આ બધા પદાર્થો ત્યારે જ નાખવામાં આવે જ્યારે ખેતરની માટી એકદમ વધારે પડતી બેઝિક હોય, કારણ કે આ બધા પદાર્થો સ્વભાવે એસિડિક ગુણ ધરાવે છે। તો એસિડિક ગુણ ધરાવતું ખાતર ત્યારે જ નાખવામાં આવે જ્યારે માટી અથવા તો ખેતર બેઝિક હોય, જેથી એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય અને માટીની એસિડિકતા ઘટે। 15મો સવાલ, CaOCl2 સંયોજનોનું સામાન્ય નામ બ્લીચિંગ પાવડર કહેવાય આને? કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ, રાસાયણિક નામ બે આપી દીધું છે। એક્ઝામમાં પૂછાય કે CaOCl2નું સંયોજનનું નામ, તો આપણે લખવાનું બ્લીચિંગ પાવડર અને રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ। ઘણીવાર ઊંધું પૂછાય, બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર જણાવો, તો CaOCl2 એવા પદાર્થનું નામ આપો કે જે ક્લોરિન સાથે પ્રક્રિયાથી બ્લીચિંગ પાવડર બનાવે છે, બરાબર છે? તો કે ફોળેલો ચૂનો। સમીકરણ લખવાની જરૂરિયાત નથી, આપણે ખાલી નામ આપવાનું હતું કે બ્લીચિંગ પાવડર એ ફોળેલા ચૂનામાંથી બનાવવામાં આવે છે, ફોળેલા ચૂનાને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, એનું સૂત્ર CaOH2, સમીકરણ જરૂરી નથી, ખાલી પદાર્થનું નામ આપવાનું છે। સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજનનું નામ આપો, સોડિયમ કાર્બોનેટ। એટલે સખત પાણીને નરમ, સખત પાણી એટલે શું? આપણી ઘરે દારનું પાણી આવતું હોય ને એ સખત હોય, આ દારનું પાણી છે સખત એટલે આપણે પીએ તો આપણે ખારું અથવા મોરું લાગે, એને નરમ બનાવવા માટે, નરમ બનાવવા માટે એટલે આપણે ઉપયોગી પીવાનું પાણી કેવું આપણે મીઠું લાગે એવું બનાવવું છે। તો દારનું પાણી જે જમીનમાંથી નીકળ્યું છે તે તુરું, મોરું અથવા ખારું હોય, એને આપણે પીવા લાયક મીઠું બનાવવા માટે કયા સંયોજનનો ઉપયોગ થશે? તો સોડિયમ કાર્બોનેટ, Na2CO3। 18મો સવાલ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું બને છે? તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ બને, નીચે સમીકરણ આપ્યું છે, તેમાં થતી પ્રક્રિયા માટેનું સમીકરણ દર્શાવો। તો આ રીતે તમને દર્શાવેલું જ છે, તો 2 માર્કમાં તે સવાલ પૂછાય। એના પછી 19મો સવાલ, આ 3 ટેસ્ટ ટ્યુબ આપેલી છે, એક નિસ્યંદિત પાણી ધરાવે છે,
એક ટેસ્ટ ટ્યુબ છે એ એસિડિક છે ને બીજી બેઝિક છે. તો તમને ખાલી લાલ લિટમસ પેપર જ આપેલો હોય તો તમે ઓળખ કેવી રીતે કરશો? તો આ ત્રણેય ટેસ્ટ ટ્યુબ છે. હું શું કરીશ, ત્રણેય ટેસ્ટ ટ્યુબની અંદર લાલ લિટમસ પેપર નાખી દઈશ. જે ટેસ્ટ ટ્યુબની અંદર કલર બદલાય, દાખલા તરીકે લાલ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ટૂંકમાં ત્રણ ટેસ્ટ ટ્યુબ છે એ ત્રણેયમાં મેં લિટમસ પેપર નાખ્યો, ત્રણમાંથી જે ટેસ્ટ ટ્યુબમાં કલર બદલાશે, લાલમાંથી ભૂરું થઈ જાય, તો આપને સૂત્ર યાદ જ છે, બે લાભુ એ ટેસ્ટ ટ્યુબ બેઝિક હશે. હવે બીજી બે ટેસ્ટ ટ્યુબ, તો જે ભૂરું લિટમસ પેપર બન્યું છે એ પાછું વધેલી બંને ટેસ્ટ ટ્યુબમાં નાખશું, જેમાંથી કલર ચેન્જ થઈ જશે એ સામાન્ય રીતે એસિડિક હશે, એટલે કે એ ભૂલા એ ભૂરાને લાલ લિટમસ પેપર બનાવશે અને છેલ્લે વૈધું હશે, એ તટસ્થ હશે. ફરીથી એક વખત કહું, ત્રણ ટેસ્ટ ટ્યુબ છે. આ ત્રણ ટેસ્ટ ટ્યુબમાં જે પહેલી કસનળી, બીજી કસનળી અને ત્રીજી કસનળી, ત્રણેયમાં મેં લાલ રંગનો લિટમસ પેપર નાખ્યો કારણ કે મને લાલ જ આપ્યો હતો. એટલે પહેલી કસનળી, બીજી કસનળી અને ત્રીજી કસનળી, ત્રણેયમાં જે લાલ રંગનો લિટમસ પેપર નાખ્યો એમાં પહેલી કસનળીની અંદર લાલ રંગનો લિટમસ પેપર ભૂરો બન્યો. લાલ રંગનો લિટમસ પેપર કેવો બની ગયો? ભૂરો. એટલે પહેલી કસનળી બેઝ છે. બાકીની બે ટેસ્ટ ટ્યુબ છે એને અલગ તારવી લ્યો, પહેલી કસનળી બેઝ છે એની ઉપર લખ નાખો. હવે તમે જે પહેલી કસનળીમાં લાલ રંગનો લિટમસ પેપર નાખ્યો તો એ ભૂરો થઈ ગયો, એ જ લિટમસ પેપરને બારો કટ લેવાનો જે ભૂરો થઈ ગયો છે, એના પાછા બે કટકા કરીને બે દ્રાવણમાં નાખવાના, બંને કસનળીમાં નાખવાના, જોવાનું કેમાં કલર બદલેશ. જેમાંથી ભૂરા લિટમસ પેપર નાખ્યું હોય ને લાલ થઈ જાય, સમજી લેવાનું એ દ્રાવણ એસિડિક. બાકી ત્રીજી જે ટેસ્ટ ટ્યુબમાં કોઈ અસર થતી નથી એ દ્રાવણ છે એની સિયંડિત પાણી છે. વિષ્ણુ, કેટલાક કુદરતી એસિડ અને તેમના સ્ત્રોતોના નામ જણાવો. તો કુદરતી સ્ત્રોત નીચે લખેલા જ છે, જુદા જુદા, બરાબર છે. એની અંદર રહેલા એસિડ પણ લખેલા છે, જેમ કે વિનેગર એ એસિટિક એસિડ ધરાવે, સંતરુ તો સાઇટ્રિક એસિડ ધરાવે, આંબલી ટાર્ટરિક એસિડ ધરાવે, ટમેટું ઓક્ઝોલિક એસિડ ધરાવે, ખાટું દૂધ જેને આપણે દહીં કહીએ છીએ, લેક્ટિક એસિડ ધરાવે, લીંબુ સાઇટ્રિક એસિડ ધરાવે, કીડીનો ડંખ અને કોવેજનો ડંખ એ મિથેનોઇક એસિડ જેને ફોર્મિક એસિડ પણ કહે છે. પરીક્ષામાં ગમે ત્યારે ગમી વસ્તુ પૂછાય, યાદ રાખજો આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે. તમને જે રીતે પૂછાય તમારે બધું જ લખવું પડશે, તો આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર પૂછાય તમારે લખવાનું જ છે, બરાબર. વિનેગર, સંતરું, આંબલું, ટમેટું. વિનેગરમાં કેવું હોય? એસિટિક એસિડ. સંતરામાં કેવું હોય? સાઇટ્રિક એસિડ. આંબલીમાં કેવું હોય? ટાર્ટરિક એસિડ, બરાબર છે. ટમેટામાં કેવું હોય? ઓક્ઝોલિક એસિડ. દહીંમાં લેક્ટિક એસિડ. લીંબુમાં પાછું સાઇટ્રિક એસિડ. તો સંતરું ને લીંબુ બે એવું થયું કે બેયમાં સાઇટ્રિક એસિડ હોય. જ્યારે કીડીનો ડંખ મારે એમાં મિથેનોઇક એસિડ, કોવેચનો ડંખ હોય એમાં મિથેનોઇક એસિડ, મધમાખી ડંખ મારે એમાં એમિનો એસિડ હોય. આ યાદ રાખવાનું છે, મધમાખીના ડંખનું નામ મેલેટિન અને એની અંદર એમિનો એસિડ હોય. તો આપણે આ બધા જ પ્રશ્નો બ્લુ કલરના બધા પૂરા કર્યા છે. સ્વાધ્યાયના હજી પ્રશ્ન બાકી છે, એક ટોપિક પણ આપણે બાકી છે, ક્ષાર પરિવાર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ક્ષાર પરિવાર સમજાવવામાં આવશે અને ત્યાર પછી તમને બાકી સ્વાધ્યાય આખે આખું છે એ સ્વાધ્યાયના પ્રશ્ન સહિત આખું સ્વાધ્યાય સમજાવવામાં આવશે. તો અહીંયા આપણે ચોપડીના બ્લુ કલરના પ્રશ્ન અને એક્ઝામમાં પૂછાવાના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ બધા પૂરા કરેલા છે અને પાક્કું કરજો, એક્ઝામમાં પૂછાશે જ, એટલે આને ખાસ ધ્યાન રાખજો અને આ તમારી બુકમાં લખેલે છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે હવે પછીનું આગળનું જે ટોપિક બાકી છે તે લઈશું અને સાથે સાથે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ હવે પછીના વિડીયો લેક્ચરમાં આવશે.